સંતરામપુરના વતની અને જીતાલી ગામે રહેતા રાઠોડ પરિવારની દીકરીએ યુપીએસસીમાં અડસઠમો મો મેળવી નાયબ કલેક્ટર બની છે અબણ મા બાપની દીકરી બીએસસીની અને સ્પર્ધાત્મક પરીક્ષા સાથે આપી પાસ થઈ હતી તેણે નાયબ મામલતદારનો ઓર્ડર આવ્યો પરંતુ ઠુકરાવી દીધો હતો અને આજે ડેપ્યુટી કલેક્ટર બનવાનું તેનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે પીતા ભરત રાઠોડે વ્યાજ પર નાણાં લઈને દીકરીને ભણાવી જ્યારે માતાએ રાત્રિના ઉજાગરા કરી દીકરીને પ્રોત્સાહન આપ્યું હતું મારું નામ પ્રેમીલાબેન ભરતભાઈ રાઠોડ છે અમે જીતાલીમે રહીએ છીએ મારી છોકરી ભણી ગણીને આગળ વધી એનો અમે બહુ ખુશી છે અમને ને અમે એને કંઈ કામ કરાવતા ન હતા ને રાતના ઉજાગરા બી અમે વેઠેલા છે અમારી છોકરી માટે હાલ ઉર્મિરા રાઠોડ વડોદરા જિલ્લાના ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવે છે પિતાએ અભ્યાસ કર્યો નથી અને એક મહિનાની તાલીમ બાદ તેઓ સહી કરતા શીખ્યા હતા છવ્વીસ વર્ષ પહેલા જન્મભૂમિ સંતરામપુર છોડી અંકલેશ્વરને કર્મભૂમિ બનાવી ત્યારથી કુટુંબ અને સંબંધીના કેટલાય દીકરા દીકરીઓને ભણાવી નોકરી પણ લગાવ્યા છે ઉર્મિલાએ પ્રાથમિક શિક્ષણ જીતાલી અને અંકલેશ્વરમાં લીધું છે અને બાદમાં બીએસસી કેમિસ્ટ્રીની ડિગ્રી હાંસલ કરી હતી બીએસસીના પહેલા વર્ષ પછી જીપીએસસીની ભરતી પડતા ઉર્મિલાએ જીપીએસસીની અને બીએસસી બંનેની તડામાર તૈયારીઓ શરૂ કરી હતી પરીક્ષા આપી નાયબ મામલતદારનો ઓર્ડર આવી ગયો હતો પરંતુ તેણે તો ઉચ્ચ અધિકારી બનવું સાથે તૈયારી કરવા પ્રવેશ મેળવ્યો હતો યુપીએસસીની ઘણી બધી માહિતી અને બુક્સ આપી અને યુપીએસસી માં યુપીએસસીમાં અડસઠમો રેન્ક મેળવ્યો હતો ઉર્મિલા તેના જીવનનું કડવું સત્ય કહેતા તેનો મામલતદારનો જોઈનિંગ લેટર તેના વતનના એડ્રેસ પર આપ્યો હતો પરંતુ પરિવારના દરેક સ્વજને આ લેટર આપ્યો જ નથી એમ કહી આપ્યો નહીં ત્રણ દિવસ કાઢી નાખ્યા ત્યારે પોસ્ટ ઓફિસમાં તપાસ કરતા ખબર પડતા ફરિયાદ કરવાની વાત કરતા લુણાવાડા ગામમાં જમા કરાવી દીધો હતો જો કે આ ઓર્ડર ઉર્મિલાએ ઠુકરાવી દીધો હતો હાલમાં જ રાઠોડનો વડોદરાના ખેતીવાડી વિભાગમાં સરકારી નોકરીનો ઓર્ડર આવ્યો છે ઉર્મિલાએ જણાવ્યું હતું કે હું હજુ પણ મહેનત કરતી રહીશ અને હું કલેક્ટર બનીને જંપીશ મારું નામ છે વસાવા મહેન્દ્રભાઈ વલ્લભભાઈ હું જીતાળીનો માજી ડેપ્યુટી સરપંચ છું અને આજે ખૂબ ગર્વની વાત છે કે અમારા ગામની દીકરી અને મારી બેન આજે ડેપ્યુટી કલેક્ટર બન્યા છે ત્યારે અમને ખૂબ ગર્વની વાત છે સાથે સાથે એમના માતા પિતાનો પણ ખૂબ મોટો ફાળો છે જેવી રીતના કહેવાય કે સિંહ ફાળો કહેવાય કારણ કે એમના માતા પિતા ભરત કામ કરતા હતા એક ભરત કામ કરીને અને એમના ફાધર જે છે એ જીઆઈડીસીમાં નોકરી કરતા હતા તે છતાં પણ એ દીકરીએ એટલી બધી મહેનત કરી છે અને મહેનત કરી આજે ડેપ્યુટી કલેક્ટર બન્યા છે એ માટે અમારા ગામનું નામ તો રોશન કર્યું છે સાથે સાથે આપણા તાલુકાનું નામ આપણા જિલ્લાનું નામ અને અમારા આદિવાસી સમાજનું નામ એટલે બહુ ખૂબ સરદ અમને ગર્વની વાત છે કે અમારું નામ રોશન કર્યું એક આદિવાસી દીકરીએ અને આવનારા સમયમાં સારી રીતે એમનું કાર્ય કરે અને દરેક સમાજ માટે કામ કરે દરેક સમાજને લઈને કામ કરે એવી અમને શુભેચ્છાઓ છે અને એ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન